ગુડ મોર્નિંગ બાળકો આપણે ગયા પિરિયડની અંદર પાર્ટ નવ ચાલુ જ હતો તો પાર્ટ નવમાં આપણે ગયા પિરિયડની અંદર ડઝનનો ગુણાકાર કરેલો એટલે ડઝન એટલે કે બાર અને ત્રેવીસ ડઝન ત્રેવીસ ડઝનનો કેળાનો આપણે ગુણાકાર કરેલો હતો કે ત્રેવીસ ડઝન કેળા એટલે કેટલા કેળા થાય એનો ગુણાકાર કર્યો તો આપણે બસોને છોતેર જવાબ મળ્યો હતો ત્યાર પછી આપણે અહીંયા તમને હવે તેતાલીસ ગુણ્યા તેરનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરો હવે અહીંયા તમને કોઈ આંકડો આપેલો છે જે તેતાલીસ ગુણ્યા તેર છે પહેલાં જવાબનું અનુમાન કરો કે પહેલાં તમારા જવાબનું અનુમાન કરવાનું તો કઈ રીતે તમે કરી શકો તો સૌ પ્રથમ તેતાલીસ પહેલો આંકડો લઈએ તેતાલીસ એટલે શું તો તેતાલીસની નજીક અને જીરો વાળી એની નાની એની કરતાં નાની સંખ્યા એટલે કઈ આવશે ચાલીસ સંખ્યા આવશે ચાલીસ તો ચાલીસ હજી આવી ગયા તો હજી તેતાલીસમાં કેટલા બાકી રહ્યા ચાલીસમાં કેટલા ઉમેરો તો તેતાલીસ થાય તો હજી બાકી રહ્યા ત્રણ તો બીજા ત્રણ એવી જ રીતે તેરમાં તો તેર તો તેરની નજીક અને જીરો વાળી નાની સંખ્યા એટલે કે દસ બરાબર તો દસ તો આવ્યા દસ થઈ ગયા તો હજી તેર કરવા હોય તો દસમાં કેટલા ઉમેરવા પડે બીજા ત્રણ તો આ બીજા ત્રણ છે બરાબર હવે શું કરતા મુજબ ની સંખ્યા આપણે ખાનામાં લખી તો જેમ આપણે એને બતાવ્યું છે એવી જ રીતે આપણે ખાનામાં સંખ્યા લખી ચાલીસ તો અહીંયા ચાલીસ લખ્યા અહીંયા નીચે દસ લખ્યા અહીંયા ચાલીસ અહીંયા ત્રણ જેમ અહીંયા લખ્યું છે અહિયાં ચાલીસ અહીંયા ત્રણ બરાબર અને નીચે શું લખ્યું દસ અને ત્રણ આ દસ અને ત્રણ અહીંયા આડા લખ્યા ચાલીસ ત્રણ ઉપર દસ ત્રણ નીચે અહીંયા આડા હવે શું કરવા આ બંનેનો ગુણાકાર કરવાનો ચાલીસ અને દસ નો ગુણાકાર ચાલીસ અને દસ નો ગુણાકાર એટલે ચારસો હવે દસ અને ત્રણ નો ગુણાકાર તો ત્રણ ને દસ નો ગુણાકાર એટલે કે ત્રીસ એવી જ રીતે ચાલીસ અને ત્રણ નો ગુણાકાર ચાલીસ અને ત્રણ એટલે ચાલીસ અને ત્રણ નો ગુણાકાર કરો એટલે એકસો વીસ અને ચાર ત્યાર પછી ત્રણ અને ત્રણ નો ગુણાકાર એટલે ત્રણ તરી નવ હવે શું કરવાનું આ બધાનો સરવાળો ચારસો ત્રીસ એકસો વીસ અને નવ આ ચારેય નો સરવાળો કરવાનો હવે શું ખાનાની સંખ્યાઓનો સરવાળો કરો મેં જેમ શું કીધું ચારસો એકસો વીસ ત્રીસ અને નવ તો આનો સરવાળો કર્યો પેલા નવ ત્રણ ને ચાર ત્રણ ને ચાર ને પાંચ બરાબર ત્રણ ને બે પાંચ એટલે પાંચ ચાર ને એક પાંચ એટલે પાંચસો ને ઓગણસાહ પાંચસો ને ઓગણસાહીઠ તમારે ગુણાકાર આવે કોનો તેતાલીસ ગુણ્યા તેર કરો તો પાંચસો ને ઓગણસાહિઠ તમારો ગુણાકાર આવે ત્યાર પછી મહાવરો પહેલા જવાબનું અનુમાન કરો અને ગણતરી કરીને તેને ચકાસો તો પાઠ્યપુસ્તકની અંદર તમને આવા મોટા ગુણાકાર આપેલા છે છ ગુણાકાર એમાંથી હું તમને અલગથી આનું દાખલા ગણાવું છું જેમ આપણે આગળ જોયો તો એ દાખલો કે તેતાલીસ ગુણ્યા તેરનો નો ગુણાકાર કઈ રીતે કર્યો એવી જ રીતે આપણે આ આ ગુણાકાર શીખીશું હવે બેતાલીસ બેતાલીસ એટલે ચાલીસ અને બેતાલીસથી નજીક અને નાની જીરોવાળી સંખ્યા લઈએ તો ચાલીસ અને ચાલીસ લીધા તો ચાલીસ હજી બેતાલીસ કરવા માટે ચાલીસમાં કેટલા ઉમેરવા પડે તો કે બે ઉમેરવા પડે એટલે ચાલીસ અને બે આપણે અહીંયા લખીશું ચાલીસ અને અહીંયા લખીશું બે બરાબર હવે ત્રેવીસ ત્રેવીસથી નજીક અને જીરોવાળી સંખ્યા અને આના કરતા નાની તો નાની સંખ્યા એટલે કે વીસ તો આપણે અહીંયા ઉપર લખીશું વીસ અને વીસ લીધા છે તો હજી ત્રેવીસ કરવાના છે તો વીસમાં હજી કેટલા ઉમેરવા પડે તો ત્રણ ઉમેરવા પડે ત્યારે આપણે ત્રેવીસ થશે તો અહીંયા લખીશું ત્રણ હવે ગુણાકાર કોનો કરવાનો આ બંનેનો ચાલીસ અને વીસનો ગુણાકાર તો લખીશું અહીંયા પહેલા લખીશું વીસ વીસ ગુણ્યા ચાલીસ વીસ ગુણ્યા ચાલીસ એટલે ચાર દુ આઠ એટલે કે આઠસો ચાર દુ આઠ એટલે કે આઠસો હવે શું કરવાનું વીસ ગુણ્યા બે વીસ ગુણ્યા બે બે દુ ચાર અને જીરો કઈ રીતે કર્યું મેં આ પહેલો આંકડો અને આ આંકડો એનો બંનેનો ગુણાકાર એટલે પેલો પહેલાં પહેલાં આંકડા લઈ લેવાના બે ગુણ્યા બે એટલે કે ચાર તો ચાર મૂકી દીધા પછી આ જીરોનો જીરો અહીંયા મૂકી દેવાનો એવી જ રીતે આમાં શું કર્યું બે અને આ છે ચાર તો પેલા પેલા આંકડા બે લઈ લીધા બે ચોક આઠ બે ચોક આઠ બોક્સ કરતા જઈએ બરાબર પછી હવે શું કરવાનું ત્રણ હવે આ ત્રણ છે ત્રણ અહીંયા લખી દઈએ ત્રણ ગુણ્યા ઉપર કેટલા છે આ ચાલીસ તો અહીંયા લખીશું ચાલીસ પહેલી પેલી સંખ્યા કઈ છે ત્રણ અને ચાર બરાબર ચાર તરી કેટલા થશે ત્રણ તરી ત્રણ ચોક બાર તો લખીશું બાર અને જીરો વધ્યો એ જીરો અહીંયા બે અને આ ત્રણ તો ત્રણ ઉપરથી લીધેલા બે તો ત્રણ દુ છ તો આના ઉપર પણ આપણે બોક્સ કરી દઈએ તો આ જે બોક્સ કરેલી સંખ્યા છે એનો આપણે સરવાળો કરવાનું તો અહીંયા શું કરીશું આપણે બોક્સ કરેલી સંખ્યા છે આઠસો વત્તા ચાલીસ મોટી સંખ્યા પહેલાં લખી દઈએ એકસો વીસ ત્યાર પછી કઈ છે ચાલીસ અને છ બરાબર અહીંયા વત્તાની નિશાની કરી દઈએ સરવાળાની તો છના છ ચાર ને બે છ અને આઠ ને એક નવ નવસો ને જવાબ આવે બરાબર કેટલું આવશે નવસો ને છાસઠ બરાબર એવી જ રીતે નીચેનો દાખલો આપણે જોઈએ ગુણ્યા અને જીરો વાળી સંખ્યા એના કરતા નાની એટલે કે તો કરતા નાની નજીક અને જીરો વાળી સંખ્યા એટલે કે સિત્તેર સિત્તેર છે સિત્તેર લઈ લીધા હવે એ સિત્તેર તોતેર કરતા નાની કહેવાય બરાબર તો હજી સિત્તેરમાં કેટલા ઉમેરવી ત્યારે તોતેર થાય તો કે ત્રણ તો અહીંયા લખી દઈએ ત્રણ એવી જ રીતે અગિયારમાં અગિયારથી નજીક જીરોવાળી નાની સંખ્યા એટલે કે દસ અને હજી આપણે કેટલા ઘટે છે અગિયારમાં તો એક ઘટે છે હવે શું કરવાના ગુણાકાર કરવાના પહેલાં સૌપ્રથમ પ્રથમ દસ ગુણ્યા સિત્તેર પહેલાં પહેલાં આંકડાનો ગુણાકાર કરી લે એટલે સાત એકા સાત અને બે જીરોના જીરો એવી જ રીતે દસ ગુણ્યા ત્રણ દસ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે ત્રણ એકા ત્રણ અને જીરોનો જીરો એટલે ત્રીસ બરાબર પછી એક ગુણ્યા સિત્તેર તો કેટલા થશે સાત એકા સાત જીરોના જીરો એટલે સિત્તેર પછી એક ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ એકા ત્રણ હવે જ્યાં બરાબર વાળી સંખ્યાઓ આપી આપણે એના ઉપર શું કરી દઈશું ચોરસ તો આપ કરી દીધા આપણે ચોરસ તો હવે શું કરવાનું ચોરસ વાળી સંખ્યાનો શું કરવાનો સરવાળો કરવાનો તો સરવાળામાં પહેલાં મોટી સંખ્યા એટલે સાતસો ત્યાર પછી સિત્તેર ત્રીસ અને ત્રણ આ ચારે ચાર સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો ત્રણ ના ત્રણ સાત ને ત્રણ આઠ નવ દસ દસ નો શું આવશે જીરો બધી પડી એક સાત ને એક આઠ કેટલો જવાબ આવ્યો આઠસો ને ત્રણ તો આપણે અહીંયા બાજુમાં એકાવન ને તેર તો એકાવન પેલો પેલો આકડો મોટો છે એ જ લઈએ એકાવન થી નજીક અને જીરો વાળી નાની સંખ્યા એકાવન કરતા નાની હોવી જોઈએ જીરો વાળી અને નજીકની સંખ્યા તો કઈ આવશે તો પચાસ બરાબર પચાસ પછી એકાવન બરાબર પચાસ પચાસમાં કેટલા નાખીએ તો એકાવન થાય પચાસ પછી શું આવે એકાવન એટલે પચાસમાં કેટલા નાખવા પડે એક તો આપણે બીજા એક લખીએ ત્યાર પછી તેર તો તેર તેર તેરમાં સી ઝીરોવાળી નાની અને નજીક સંખ્યા એટલે કે દસ દસમાં કેટલા નાખીએ ત્યારે તેર થાય તો ત્રણ બરાબર હવે આ બંનેનો ગુણાકાર કરીએ પચાસ ગુણ્યા દસ એટલે પહેલાં લખી તો આપણે નાની સાહેબ દસ ગુણ્યા પચાસ પહેલી પહેલી સંખ્યા એટલે પાંચ એકા પાંચ બે જીરો એટલે બે જીરો ત્યાર પછી દસ ગુણ્યા એક એટલે દસ એકા દસ ત્યાર પછી ત્રણ ગુણ્યા પચાસ તો પાંતરી પંદર અને જીરો શું કર્યું મેં ત્રણ અને પાંચનો ગુણાકાર ત્રણ પંજા પંદર લખી દીધા જીરો વધ્યો એનો જીરો મૂકી દીધો ત્યાર પછી ત્રણ ગુણ્યા એક એટલે શું આવશે ત્રણ એકા ત્રણ એકા ત્રણ હવે સરવાળો આવેલો ગુણાકાર આવ્યો હોય એનો શું કરવાનું એના ઉપર ચોરસ કરી દેવાનું પછી ચોરસ કર્યા પછી જે ચોરસ વાળી સંખ્યા એનો સરવાળો કરવાનો ચોરસ વાળી સંખ્યા કઈ છે પાંચસો એકસો પચાસ પછી દસ અને ત્રણ બરાબર આ ચારે ચાર સંખ્યાનો સરવાળો કરીએ ત્રણ પાંચ ને એક છ પાંચ ને એક છ છસો ને ત્રેસઠ શું જવાબ આવ્યો ત્રીજા દાખલાનો આપણે છસો ને ત્રેસઠ જવાબ આવ્યો તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ હું તમને ફોટા મૂકું એટલું તમારે હોમવર્ક કરવાનું છે ગણિતની નોટમાં આજે ત્રણ દાખલા ગણાવ્યા એ પણ ગણવાના સાથે સાથે તમારે આગળ જે બીજા હજી ત્રણ બાકી દાખલા છે એ પણ તમારે ગણવાના જેને હું તમને રકમનો ફોટો પાડીને પણ મોકલીશ બરાબર તો આ દાખલા આ ગણવાના અને આવતા પીરિયડની અંદર હું આ દાખલા તમને ફરીવાર શીખવાડીશ જે ત્રણ દાખલા બાકી છે એ હું તમને શીખવાડીશ એટલે તમારે ઘરે જોઈ લેવાના કે તમારા દાખલા સાચા છે કે ખોટા બરાબર આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ આવતા પીરિયડની અંદર આપણે આગળ ભણીશું